નમસ્કાર મિત્રો, સ્માર્ટ જીકે ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું બિન સચિવાલય ક્લાર્કની જે પરીક્ષા લેવાની છે તેનું મેરિટ કેટલું રહેશે. તો એ મેરિટને મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 12,744 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. તો તે વિશે આપણે માહિતી જાણીશું. તો મિત્રો, એ જાણતા પહેલાં એટલું જ કહીશ કે જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકનને ક્લિક કરો, જેના કારણે નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, વધુ સમય ના લેતા શરૂ કરીએ આજનો આ ટોપિક. મિત્રો, આ સર્વેમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, બિન સચિવાલયનું અનુમાન મેરિટ કેટલું રહી શકે. તો મિત્રો, તમે જોઈ શકો છો સ્ક્રીન પર, આપના માર્ક સાથે અનુમાન રજૂ કરું તો એમાં ઓપ્શન આપેલ છે એ 100 થી 110 વચ્ચે, ઓપ્શન બી છે 110 થી 120 વચ્ચે, ઓપ્શન સી છે 120 થી 130 વચ્ચે અને ઓપ્શન ડી છે 130 થી 140 વચ્ચે. આમાં 12,744 વિદ્યાર્થીઓએ વોટ કરેલ છે, જે આપણે જોઈશું કેટલા કેટલા વિદ્યાર્થીઓએ કયા કયામાં અનુમાન પોતાનું લગાવ્યું છે. મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તો 12,744માંથી 58% વિદ્યાર્થીઓ એવું કહે છે કે અમારે 100 થી 110 વચ્ચે માર્ક્સ આવશે. એટલે કે 7,391 વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા છે કે અમારે 100 થી 110 વચ્ચે માર્ક આવશે. ઓપ્શન બી છે 110 થી 120 વચ્ચે, તો 22% વિદ્યાર્થીઓ એવું કહે છે કે અમારે 110 થી 120 વચ્ચે માર્ક આવશે. એટલે કે 2,804 વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમારે 110 થી 120 વચ્ચે માર્ક આવી શકે છે. તેના પછી ઓપ્શન સી છે 120 થી 130 વચ્ચે, જેમાં 11% વિદ્યાર્થીઓએ વોટ કરેલ છે. એટલે કે 1,402 વિદ્યાર્થીઓ એવું કહે છે કે અમારે 120 થી 130 વચ્ચે માર્ક આવશે. તેના પછી ઓપ્શન ડી છે 130 થી 140 વચ્ચે, તો તેમાં 9% વિદ્યાર્થીઓએ વોટ કરેલ છે. એટલે કે 1,147 વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા છે કે અમારે 130 થી 140 વચ્ચે માર્ક આવી શકે છે. તો મિત્રો, 12,744માંથી 58% વિદ્યાર્થીઓ તો એવું કહી રહ્યા છે કે અમારે 100 થી 110 વચ્ચે માર્ક આવી શકશે. તો મિત્રો, આ મેરિટ 100 થી તો ઉપર તો રહેવાનું જ છે, 100%. તો મિત્રો, તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો અને તમારી કેટલા માર્ક્સ આવશે તેની પણ કોમેન્ટ કરો, જેના કારણે અમે પણ જાણી શકીએ. તો મિત્રો, આ હતો આજના વિડીયોનો મુખ્ય ટોપિક. તો મિત્રો, જો વિડીયો ગમ્યો તો લાઇક શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.